તમે બે વ્યક્તિની વાત થઈ છે એના માટે યુ એટલે તમે એની સાથે પણ શું આવશે આ
કરતા પ્લસ રૂપી નું રૂપ અને પ્લસ અન્ય શબ્દો જે કાઈ શબ્દ આવતા હોય તમારે જે કાઈ મૂકવું હોય અહીંયા મે ડોક્ટર લખ્યું તો તમે ટીચર લખી શકો પાયલટ લખી શકો વકીલ લખી શકો જે લખવું હોય તમે લખી શકો છો તો યુ આર ડોક્ટર તો અહીં વિધાન વાક્યમાં લખ્યું છે તો કે હા આ જ માથે જો મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું તો કે આ શબ્દ જે અહીં હંમેશા બે લાગે આ ટુ બી નું રૂપ છે એ રીઝન હા કે બે આવે અને એ જે હંમેશા પહેલો અક્ષર હોય હંમેશા કેપિટલ હોય એટલે કે આ પછી આવશે યુ ડોક્ટર પ્રશ્ના જે મેં પ્રશ્ન પૂછું શું તમે ડોક્ટર છો મેને પ્રશ્ન પૂછ્યું છે એટલા માટે પ્રશ્ના થાય આ જો ડોક્ટર પ્રશ્ના જી હવે જો યસ અને નો માં જવાબ આપો તો કે યસ હા અમે છીએ તો યસ પછી કોમા અલ્પવિરામ કરવાનું પછી આવશે વી વી મેં શું કામ હોય તો કે યુ છે એક નહીં બે ડબલ બહુવચન આ આપેલું છે તમારે જોવાનું વાક્ય કે યુ આર છે એકવચનિક પણ બહુવચનનું વાક્ય આપેલું છે તો કે યુ આર અને વી આ હું છું મારી પાસે છે ને માલિકી દર્શાવવા માટે એ કામ યુ
જે આ શબ્દને જોઈને નકાર બનાવો ઓકે નો કોમા વી હેવ નોટ એટલે કે હેવ પછી નોટ મૂકવામાં આવે છે નોટ બુક્સ ના અમારી પાસે છોકરીઓ નથી તો કે આ રીતે તમે એકવચન અને બહુવચન હેવ અને હેઝ નો ઉપયોગ કરીને વાક્ય